નેવરી પાસે પિયુગો રિક્ષા, પિકઅપ ટેમ્પો અને આઈસર ટેમ્પો વચ્ચે ગુજારો અકસ્માત. ત્રણના મોત, એક ઘાયલ. રિક્ષામાંથી બહાર પટકાયેલા ત્રણ જેટલા પેસેન્જર આઈસર ટેમ્પો નીચે કચડા જતા ત્રણેયનું નિપજ્યું હતું ઘટના સ્થળે કરુણ મોત. પાડી PIGR ગઢવીએ સ્થળ પર પહોંચી ક્રેન મંગાવી ચગડાયેલા ત્રણેયને બહાર કાઢવાની હાથ ધરી તજવીજ. ઘટના સ્થળેથી મળતી માહિતી મુજબ પાડી તાલુકાના નેવરી ત્રણ રસ્તા નજીક આજ રોજ તારીખ 16/7/2024 બપોરે 1:45 આસપાસ પિયાગો રિક્ષા નંબર GJ15AJ8603 પિકઅપ ટેમ્પો અને આઈસર ટેમ્પો નંબર RJ19GF9087 વચ્ચે ગુજારો અકસ્માત થવા પામ્યો હતો. આ અકસ્માતમાં પિકઅપની પિયાગો રિક્ષાને ટક્કર લાગતા પિયાગો રિક્ષામાં બેસેલા ત્રણ જેટલા પેસેન્જરોમાં બિગડર લલિતભાઈ સંજયભાઈ, ઉંમર વર્ષ 18, રહેવાસી કપરાડા બારપુરા, નાયન ખડક ફળિયા, સુરેખાબેન ઉત્તમભાઈ પટેલ, ઉંમર વર્ષ 49, રહેવાસી પારડી નેવરી સડક ફળિયા નેવરી, રાજુબેન અરવિંદભાઈ પટેલ, ઉંમર વર્ષ 57, રહેવાસી પારડી નેવરી સુથાર ફળિયા, બહાર રસ્તા પર પટકાયેલા હતા અને ત્યાંથી બીજી પસાર થતા આઈસર ટેમ્પો નીચે કચડા જતા ત્રણેયનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પારડી પોલીસ સ્ટેશનના PI GR ગઢવી સ્થળ પર પહોંચી તાત્કાલિક ક્રેન મંગાવી આઈસર ટેમ્પો નીચે કચડાઈ ગયેલા ત્રણેય પેસેન્જરને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જો કે આ અકસ્માતમાં પિકઅપ ટેમ્પો ચાલક પિકઅપ ટેમ્પો લઈ ઘટના સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો. આ સાથે આઈસર ટેમ્પો ચાલક પણ ટેમ્પો મૂકી ભાગી છૂટ્યો હતો. બીજી તરફ રિક્ષા ચાલક હિતેશભાઈ મુરજીભાઈ રાઠોડ, રહેવાસી પારડી પંચલાઈ ભાઈવંશી પડિયા ગંભીર રીતે ઘાયલ હોવાથી 108 મારફતે પારડીની હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા.